નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ અગિયારના અર્થશાસ્ત્ર વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના સેક્શન નંબર ઈનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું ધોરણ અગિયારના અર્થશાસ્ત્ર વિષયના દરેક પેપરના સોલ્યુશન તમને આ ચેનલ પરથી મળી રહેશે તેમજ આ સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો તેમાં જોઈએ સેક્શન એ નીચે એકથી સોળ હેતુલક્ષી પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો દરેકનો એક ગુણ તો તેમાં પહેલો પ્રશ્ન છે આર્થિક વિકાસનો એક નિદર્શક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ચાર વિકલ્પ આપેલા છે જવાબમાં આવશે વિકલ્પ સી માથાદીઠ આવક ત્યારબાદ તેમાં બીજો પ્રશ્ન છે રાષ્ટ્રીય આવકની ગણતરીની કઈ પદ્ધતિમાં આકસ્મિક લાભો ધ્યાનમાં લેવાતા નથી તો અહીંયા આપણને ચાર વિકલ્પ આપેલા છે જવાબમાં આવશે વિકલ્પ બી આવક ત્યારબાદ તેમાં ત્રીજો પ્રશ્ન છે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એક કયા બજારનું લક્ષણ છે તો જવાબમાં આવશે વિકલ્પ એ પૂર્ણ હરીફાઈ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે અલ્પહસ્તક ઈજારામાં પેઢીઓ હોય છે તો જવાબમાં આવશે વિકલ્પ એ પરસ્પરાવલંબી ત્યારબાદ તેમાં પાંચમો પ્રશ્ન છે અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ચાર વિકલ્પ આપેલા છે જવાબમાં આવશે વિકલ્પ સી ઇજારો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે સરકાર માટે અંદાજપત્રની કઈ ખાદ્ય સૌથી મહત્વની ગણાય છે તો જવાબમાં આવશે વિકલ્પ ડી પ્રાથમિક ખાદ ત્યારબાદ જોઈએ સાતમો પ્રશ્ન સૈનિકોના પેશન્સનો સમાવેશ શામાં થાય છે તો જવાબમાં આવશે વિકલ્પ ડી મૈસૂલી ખર્ચ ત્યારબાદ આઠમો પ્રશ્ન છે પ્રાથમિક શિક્ષણ મૂળભૂત રીતે કોની જવાબદારી છે તો જવાબમાં આવશે વિકલ્પ એ પંચાયત ત્યારબાદ તેમાં નવમો પ્રશ્ન છે સર્વોદયના સમાજવાદને સિદ્ધ કરવા ગાંધીજીએ કયો સિદ્ધાંત આપ્યો છે તો વિદ્યાર્થી મિત્રો તેમાં ચાર વિકલ્પ છે વિકલ્પ એ સ્વૈચ્છિક સેવા બી ઈચ્છા રહિતતા સી વિકેન્દ્રીકરણ અને ડી શોષણ તો જવાબમાં આવશે વિકલ્પ બી ઈચ્છા રહિતતા ત્યારબાદ દસમો પ્રશ્ન છે અર્થવ્યવસ્થાનો ઉદ્દેશ નથી તો તેમાં પણ ચાર વિકલ્પ છે જવાબમાં આવશે વિકલ્પ સી કુદરતી સાધનોનો મહત્તમ ઉપયોગ ત્યારબાદ જોઈએ અગિયારમો પ્રશ્ન કોટિલ્યએ રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે તો જવાબમાં આવશે વિકલ્પ એ સાત ત્યારબાદ બારમો પ્રશ્ન છે ભારત વિશ્વ વ્યાપાર સંસ્થાનું સભ્ય કયા વર્ષમાં બન્યું તો જવાબમાં આવશે વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો પંચાણુંમાં માં ત્યારબાદ તેમાં તેરમો પ્રશ્ન છે ભારતમાં એફ નો ફાયદો કયા વર્ષે આવ્યો તો જવાબમાં આવશે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો નવ્વાણું ત્યારબાદ ચૌદમો પ્રશ્ન છે ખાનગીકરણ કેટલી રીતે થાય છે તો જવાબમાં આવશે વિકલ્પ એ બે ત્યારબાદ તેમાં પંદરમો પ્રશ્ન છે વર્તમાન સમયમાં ભારતની ભારતીય ઉદ્યોગો ભાગની નિકાસ કમાણી મેળવે છે તો જવાબમાં આવશે બેના છેદમાં ત્રણ ત્યારબાદ તેમાં સોળમો પ્રશ્ન છે માનવ વિકાસની દ્રષ્ટિએ માનવ વિકાસના અહેવાલ બે હજાર બાર મુજબ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો હતો તો જવાબમાં આવશે વિકલ્પ સી એકસો છત્રીસમો તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો